नमस्कार मित्रों, फरी एक वक्त स्वागत छे आप सर्व विद्यार्थी मित्रों तमारी पोतानी यूट्यूब चैनल पर। आज आपणे धोरण 10 થી 12 ना उपयोगी एवा निबंध अनावृष्टि जेनुं संपूर्ण सोल्यूशन जोशो। आपणे आ चैनल पर बीजा निबंधना सोल्यूशनना वीडियोनी लिंक पण डिस्क्रिप्शन बॉक्समां आपेल छे। जोईए तेमां सौ प्रथम तेमां मुद्दा नंबर 1 प्रस्तावना, नंबर 2 अनावृष्टिनी संकल्पना, नंबर 3 जनजीवन उपर असर, नंबर 4 अगमचेती अने उपायो, नंबर 5 उपसंहार। तेमां आपणे सौ प्रथम जोईए प्रस्तावना। तो वरसाद समग्र सजीव सृष्टिनो मुख्य आधार छे। जरूर मुजब थतो वरसाद सजीव सृष्टि माटे અમૃત સમાન છે, પરંતુ જો ખૂબ જ વધારે કે ખૂબ જ ઓછો વરસાદ પડે તો અભિશાપ બની જાય છે। વરસાદની માત્રાને આધારે જોઈએ તો વરસાદના બે સ્વરૂપો જોવા મળે છે, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ। આજે આપણે અનાવૃષ્ટિ વિશે વિગતે જાણીશું। ત્યાર પછી જોઈએ અનાવૃષ્ટિની સંકલ્પના। ખૂબ જ ઓછો વરસાદ પડે अथवा बिल्कुल वरसाद ना पड़े एवी परिस्थिति ने अनावृष्टि कहे छे। अनावृष्टि ने दुष्काळ के दुकाळ पण कहेवामां आवे छे। वरसाद ओछो पड़वाथी नदी नाळा सुकाई जाय छे, पाणीनी खूब ज अछत वर्ताय छे। लोको काकडोळे वरसादनी राह जोता होय छे। ग्रीष्मना तापथी अकळायेला जीवो वरसादनी राह जोई जोईने थाकी जाय छे। लागी रह्यू छे जाणे प्रकृति मरी गई छे, आ धरती एनी शोक सभा होवी जोईए। त्यार पछी जोईए जनजीवन उपर असर। तो दुष्काळनी जनजीवन पर खूब ज विपरीत असर थाय छे। वरसादना अभावे पाकनुं उत्पादन थतुं नथी, जेना लीधे खेडूतो बेहाल बने छे अने अनाजनी अछत सर्जाय छे। नदी नाळा सुकाई जाय छे। પાણી અને ઘાસચારાના અભાવે તેમજ પ્રખર તાપને લીધે ઘણા પશુ પંખીઓ મૃત્યુ પામે છે। ઘાસચારાની શોધમાં રહેતા પશુઓ હાલતા ચાલતા હાડપિંજર જેવા લાગે છે। વૃક્ષો સુકાઈ જાય છે, ખેતી આધારિત ઉદ્યોગો પડી ભાંગે છે। ઉપરાઉપરી દુષ્કાળ પડે તો ભૂખમરો અને બેરોજગારી જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે, જેથી લોકો રોજગારી અને જીવન નિર્વાહ માટે સ્થળાંતર કરી જતા હોય છે, ગરીબીનું પ્રમાણ વધી જાય છે। ત્યાર પછી જોઈએ અગમચેતી અને તેના ઉપાયો। દુષ્કાળ જેવી કુદરતી આફતને રોકી શકાતી નથી, પરંતુ ચોક્કસ વ્યવસ્થા અને પ્રયાસો થકી દુષ્કાળમાં જાનમાલને થતા નુકસાનને અટકાવી શકાય છે। અગાઉથી નદીઓના પાણીને ડેમમાં સંગ્રહ કરી રાખી નહેરો દ્વારા દુષ્કાળની પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય એવી વ્યવસ્થા કરી શકાય। લોકોની જરૂરિયાત મુજબ અનાજનો સંગ્રહ કરી રાખવો જોઈએ, જે એવી પરિસ્થિતિમાં લોકોને રાહત સ્વરૂપે આપી શકાય। બેહાલ બનેલા ખેતમજૂરોને રાહત કાર્યો દ્વારા રોજગારી પૂરી પાડી શકાય। ત્યાર પછી જોઈએ તેમાં ઉપસંહાર। ઔદ્યોગિકરણ અને શહેરીકરણના લીધે દિવસે દિવસે જંગલોનું ઓછું થતું જતું પ્રમાણ દુષ્કાળ માટે જવાબદાર છે। ભવિષ્યમાં આવી કપરી પરિસ્થિતિ ના સર્જાય એ માટે આપણે વધુ વૃક્ષો વાવીને વૃક્ષો વાવો વરસાદ લાવો જેવી પંક્તિઓને સાર્થક કરી શકીશું। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો। ફરી મળીશું આપણે આવા નવા નિબંધના સંપૂર્ણ સોલ્યુશન સાથે।